ગુડ મોર્નિંગ ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સવાર સવારમાં મસ્ત મેડિટેશન પતાવીને, વરસાદ બી આવ્યો, મેડિટેશન કરતી ત્યારે બહુ મસ્ત ફીલ થયું, કરતી હતી પ્લીઝ ભગવાન હવે વરસાદ આવી જાય. તો વરસાદ હવે આવવાનું ચાલુ થઈ ગયું છે. મોર્નિંગ ઇઝ ગુડ, લાઈફ ઇઝ બેટર એન્ડ બેટર એન્ડ બેટર. આટલી કેરી બગડી ગઈ ગઈ, આટલી કેરી હવે જામાંથી સારી નીકળે ને તો એ રાખશું, રસ બનાવશું. બાકી આટલી કેરી છે, જો 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 જો, ગરમીના લીધે બધી બગડી ગઈ. 6 બજે સે ઉઠા હૈ, 6 બજે સે હમ અપન કામ કર રહા હૈ, 6 બજે સે હમને કિતના કુછ કિયા, ખાએ સોએ નાએ ફિર સે સો ગયે ફિર સે ખાયા ફિર સે સો ગયે ફિર સે કામ કિયા. આનું હજી ગુડ મોર્નિંગ નથી, ગુડ મોર્નિંગ કેટલા વાગ્યા ખબર? 1 મિનિટ, 5:30 જેવું થયું છે. ક્યાં હો ગાઈસ, લડકી કા ગાઈસ. સો આપણે પાછા કામ પર લાગી ગયા છે, અને લાગવું જ પડે એવું છે, કેમ કે કામ ઘણું બધું ભેગું થઈ ગયું છે. તો કશ્યમના શૂટ ઘણા બધા બાકી હતા તો એ કરી નાખીએ. તો અત્યારે આજે આપણે વેસ્ટર્ન કશ્યમનું શૂટ કરવાનું છે, તો અત્યારે હું જાઉં છું પાર્લર તૈયાર થઈને, પછી જશું ભવેન્દ્રનગરે ફોટા પાડવા. એન્ડ ફોટા પાડી એન્ડ પછી કાલે શું કરવાના એનું પ્લાન કરીશ, કેમ કે હવે રોજનું રોજ રાતે પ્લાન કરીને સુવાનું છે. સો યા, આજે હું 8થી 6 વાગે, એન્ડ મસ્ત આજનો દિવસ ગયો હોય. હવે જમવાનું બનાવીને જમી બ્લોગ એડિટ કરીએ, બ્લોગ પોસ્ટ કરીશ અત્યારે, કેમ કે લેટ થઈ ગયું હોય. નાવામાં ખાવાનું બનાવવાનું ભૂલી ગયું, બ્લોગ પોસ્ટ કરવાનું તો એ પોસ્ટ કરીશ. એન્ડ પછી આપણે ત્યારે જશું પાર્લર તૈયાર થઈ. એક જણા કીધું તો પ્લીઝ મને બતાવો હર વખતે નો દેખ્યા નવું બેન જેવો કોઈ વાડ જ ન કરી શકે કઈ મસ્ત હેર કરી દે મારે જોવા કરવા એવા શેડ કરી દે ફેસ નો એટલે મારા બધા છે ને જેના બી મેં પાયા મેકઅપ કરાવી અત્યાર સુધી જેટલા પાસે ગઈ તમે બ્લોગમાં જોઈ જશો અને બહુ વધારે રૂપાડી કરી નાખે પણ આ મને પરફેક્ટ મારો ફેસનો જે ટોન છે ને એને ખબર છે હે ને. તમને વધારે વાઇટ કરી દીધો તો એનો વાંક ના હોય, પેલું કરી દીધો તો એનો વાંક ના હોય ગાઈસ. સો પ્લીઝ, મારી ફ્રેન્ડ નો કોઈ વાંક નથી આમાં. મારી ફ્રેન્ડે મને ઓર્ડર કરી દીધી લેમન આઈસ ટી, તો હવે આ પીસ અને ફટાફટ પહોંચે લોકેશન ઉપર. લોકેશન છે આપણું ભવેનું ઘર. ગરમ મારા શૂટિંગ કરવા માટે જ બને એવું તો નથી ખબર પડતો, હું જઈને શૂટિંગ કરું કોઈ નહીં જતું, તો ત્યાં જઈને શૂટ કરીએ. યશભાઈને ફોન કરો, યશભાઈને ફોન કરો, યશભાઈને ફોન કરો, પહોંચો ભાઈ. કેવું લાગે લુક કહેજો, ક્યુટ લાગે કેવું લાગે? યસ યહાં પે ક્લિક કરવાંગે થોડે પિક્ચર્સ હમ, ફિર થોડે બહાર, થોડે યહાં પે, થોડે યહાં પે ઓર થોડે યહાં પે. I didn't put a book.
ભાર્ગવભાઈ લાઈટ લઈને અહીંયા જશે ગાઈસ, અહીંયા જશે, અહીંથી ફોટો પાડવાનો છે. આ ગેલેરી અહીંયા જશે, પછી અહીંયા બેસીશું, અહીંથી ફોટા પાડશે, અહીંથી યશભાઈ ફોટા પાડશે. બેસ બેસ, ફોટા પાડે જે મેં એને પાણી નાખ્યું, બધું પાણી નાખીને ધોયું. બે કન્ફ્યુઝ અત્યારે, આલું પ્લાસ્ટિક થી આપેલું એનું કઈક સોલ્યુશન કરે, કામ થી લાઈટ કરીશ, ધ્યાન આમ કરશે કઈક. થોડું પ્લાસ્ટિક હજુ હું ઉપયોગ આવતું એ જોઈએ હવે આપણે. દેખાવો ને એમ તો અલગ આખ્યા કો વ્લોગ બનાવશું. મને કાલના દિવસમાં મેં જ્યારથી કીધું છે કે મેં શાંતિની જિંદગી શરૂ કરી છે, મને કેટલા બધા ડીએમ્સ આવી ગયા, કેટલા બધા ડીએમ્સ. બધાનો એક જ ક્વેશ્ચન, મેં કાલે ક્યુએને મૂક્યું હતું ઇન્સ્ટાગ્રામની અંદર, તો એમાં બી કેટલા બધા ક્વેશ્ચન કે કેવી રીતે કરો છો. તો એના માટે તમારે જે પ્રોપર કોર્સ છે એ જ કરવો પડે. જે લોકોને કરવો હોય એ લોકોને હું પર્સનલી નંબર દઈ શકું જે કરાવડાવે છે એમાં. બટ એના સિવાય હું એ જે છે ને એ ઇન્ફોર્મેશન બહુ સ્ટ્રોંગ છે, હું તમારી સાથે શેર ના કરી શકું. બટ હું કરું છું, બસ એટલું તમને હું કહી શકું, પણ એની પ્રોસેસ શું છે હું તમને ના જણાવી શકું. સો યા, રોજ જે સવારે કરું છું, જ્યારે બી મતલબ 5 વાગ્યાની અંદર ઉડી જાય, 6 વાગે ઉડી જાય, 7 વાગે ઉડી જાય, 8 વાગે ઉડી જાય, તો જ્યારે બી નીંદર ઉડી જાય ત્યારે કરું છું. હવે ધીરે ધીરે કરીને રેગ્યુલર થઈશ, તો હું ધીરે ધીરે કરીને જે બી મારી અંદર ટોક્સિસિટી છે, જે બી મારી અંદર ઇમોશન્સ ભર્યા છે, ઘણી બધી વસ્તુઓ મારી અંદર જે છે જે મેં દબાઈને રાખી હતી, એ ધીરે ધીરે કરીને કાઢું છું. એટલે ડિટોક્સ થઈ રહ્યું છે બધું. સો યા, લાઈફ ઇઝ ગુડ એન્ડ લાઈફ ઇઝ બેટર એન્ડ બેટર એન્ડ બેટર. આ એક કોટ છે જે હંમેશા બોલતું રહેવું જોઈએ, એન્ડ હંમેશા ગ્રેટિટ્યુડ ફીલ કરવું જોઈએ ઘણી બધી વસ્તુને લઈને જે આપણે ડિઝર્વ નથી કરતા પણ આપણને મળે છે ફ્રી ઓફ. એનાથી હંમેશા થેન્કફુલ હોવું જોઈએ. સો ઇઝી રહે એમ, કેમકે ઘણી આપણે રોજે કમ્પ્લેઇન કરતા હોય છે પણ ક્યારેક ગ્રેટિટ્યુડ ફીલ નહીં કરતા હોય. હંમેશા આપણે કમ્પ્લેઇન કરતા હોય કે મને આ નહીં મળ્યું, મને આ નહીં, પણ જે આપણી પાસે છે ને એના માટે ક્યારેય આભારી નથી હોતા. તો એના માટે હંમેશા આભારી રહેવું જોઈએ. એન્ડ યસ, આ વ્લોગ બહુ લોંગ થઈ જશે, પછી ખાલી ખોટું પહેલું થાય એટલે મેં લાસ્ટમાં જ રાખ્યું કે મેં વચ્ચે કંઈ નહીં બોલ્યું, લાસ્ટમાં રાખ્યું, તો લાસ્ટમાં જ એ લોકો જોવું હોય જોઈએ અને બીજું કાઢી નાખ્યા. સો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આજે છે સન્ડે, એન્ડ મંડેના મારે જવાનું છે અમદાવાદ એક શૂટ માટે. તો એનો વ્લોગ શૂટ કરીશ પણ એને પોસ્ટ નહીં કરી શકું, કેમકે જ્યાં સુધી સોંગ રિલીઝ ના થાય ત્યાં સુધી હું પોસ્ટ ના કરી શકું. તો કાલે આપણે અમદાવાદ જઈશું, અમદાવાદના ઓન ધ વેની જર્ની હું તમને બતાવીશ, કદાચ બતાવીશ તો ઇફ એ કંઈ હશે તો, બાકી કંઈ કોઈ લોકોને મળીશ તો એ બતાવીશ. બાકી જે બિહાઇન્ડ ધ સીન છે હું તમને અત્યાર નહીં બતાવી શકું, પછી બતાવીશ. સો યા ગાઈઝ, ચલો ચલતે હૈ અભી, અભી બુક પડુંગી મેં થોડી, આજે સન્ડે મોર્નિંગ છે, બુક પડુંગી, થોડા બહુ કામ કરુંગી, કપડે પેક કરુંગી ક્યુકી કલ જાના હૈ એન્ડ બહુ મશહૂર થવાનું છે. તો એના માટે મને બેસ્ટ ઓફ લક કહી દો. એન્ડ જે બી ક્વેશ્ચન છે અત્યારે જ, હાલ જ અત્યારે જાઓ કમેન્ટ સેક્શનમાં, જે બી ક્વેશ્ચન છે મને પૂછો, હું તમને આન્સર કરું છું, જેને બી લઈને, જે બી હોય, જેટલું બી પર્સનલ જવું એટલું બધું પર્સનલ. પણ મને જે હું તમને ઇન ડિટેલ્સ જે ઇન્ફોર્મેશન દઈ શકતી છું એ ડિટેલ્સ દઈશ, બાકી નહીં દઈ શકું, એ તમને કહી દઈશ કે નહીં દઈ શકું. સો યા, જાઓ કમેન્ટ કરો,
ખુશ રહો, ખુશ રાખો, ફેમિલી સાથે રહો, મળે જલ્દીથી નવા લોકો સાથે. બાય બાય.